Subscribe now and press the bell icon. Never miss an update. Om Sri Ganeshai Namaha. તો મિત્રો, સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં હું આપને ભાદરવા સુદ પાંચમના દિવસે કરવામાં આવતું વ્રત ઋષિ પાંચમ એટલે કે સામા પાંચમ વ્રત વિશે વાત કરવાના છીએ. આજના આ વિડીયોમાં આપણે જોઈશું કે ઋષિ પંચમીનું વ્રત કેવી રીતે કરવું જોઈએ, આ વ્રતના કયા કયા નિયમો છે, તેમજ આ વ્રતની વિધિ શું છે, તેમજ આ વ્રત કોણે કરવું જોઈએ અને આ વ્રતમાં કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે હું આપને જણાવવાનો છું. તો મિત્રો, અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો અને અગર જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને શેર કરી દેજો કે જેથી તે લોકોને પણ આ ઋષિ પંચમી વ્રત વિશે જાણકારી મળે. મિત્રો, અન્ય વ્રતોની જેમ આ સામા પાંચમનું વ્રત પણ એક મહત્વપૂર્ણ વ્રત છે. ઋષિ પંચમીના દિવસે દેવીઓની પૂજા કરવામાં આવતી નથી, તેના બદલે શિવની પૂજા કરવામાં આવે છે અને સાથે સાથે સપ્ત ઋષિ અને અરુંધતીની પણ પૂજા કરવામાં આવે છે. તો આપને એવો પ્રશ્ન થાય કે કયા સપ્ત ઋષિ? તો તે સપ્ત ઋષિ છે કશ્યપ ઋષિ, અત્રિ ઋષિ, ભારદ્વાજ ઋષિ, વિશ્વામિત્ર, ગૌતમ ઋષિ, જમદગ્નિ અને વશિષ્ઠ ઋષિ, કે જે આ સાત ઋષિઓની આજના દિવસે પૂજા કરવાની હોય છે. અને મિત્રો, આ વ્રત આ વર્ષે 11 સપ્ટેમ્બર 2021ના રોજ આવે છે, તેથી આ દિવસે સ્ત્રીઓએ આ ઋષિ પંચમીનું વ્રત રાખવાનું રહેશે. અને મિત્રો, આ વ્રતને કરવાથી જો રજસ્વલા દોષ હોય તો તે પણ મટી જાય છે. માસિક ધર્મ પૂરા થતાં ઋષિ પંચમી વ્રતનું ઉત્થાપન કરાય છે, એટલે કે માસિક ધર્મ પૂરો થાય ત્યાં સુધી આ ઋષિ પંચમીનું વ્રત કરવાનું હોય છે. હિન્દુ ધર્મમાં કોઈ સ્ત્રીને રજસ્વલા થતાં રસોડામાં જવાનું, રસોઈ કરવાની, પાણી ભરવાનું કે કોઈ પણ ધાર્મિક કાર્યમાં સામેલ થવાનું અથવા તેનાથી સંબંધિત વસ્તુઓને અડવાનું વર્જિત ગણવામાં આવ્યું છે. જો ભૂલથી આ અવસ્થામાં એવું થઈ જાય તો તેના રજસ્વલા દોષ લાગે છે અને આ રજસ્વલા દોષને દૂર કરવા માટે જ આ ઋષિ પંચમીનું વ્રત કરવામાં આવે છે. અને ઘણા લોકો તો આ વ્રત હરતાલિકા 30 થી 3 દિવસ સુધી આ ઋષિ પંચમીનું વ્રત કરે છે. તેથી જે સ્ત્રીઓ રજસ્વલા ધર્મ પાળતી ન હોય તે લોકોએ આ ઋષિ પંચમીનું વ્રત એટલે કે આ સામા પાંચમનું વ્રત તો ખાસ કરવું જ જોઈએ. તો મિત્રો, વ્રત કરનાર સ્ત્રીએ આજના દિવસે સવારે વહેલું ઉઠી અગેડાનું દાંતણ કરવું અને શરીર પર માટી ચોળી માથામાં આંબળાની ભૂકી નાખીને નાહવાનું હોય છે. ત્યારબાદ નાહી ધોઈને આપના ઘરમાં કળશની સ્થાપના કરવાની હોય છે અને ત્યાર પછી મંદિર સમક્ષ ધૂપ દીપ કરો અને આજના દિવસે ઋષિઓની પૂજા કરવાની હોય છે. તો જો આપની પાસે દરેક ઋષિઓની મૂર્તિ અથવા ફોટો હોય તો તેને આપની સામે રાખો અને ત્યાર પછી તેમને હળદર, ચંદન, પુષ્પ, અક્ષત વગેરેથી પૂજા કરો અને ત્યાર પછી નૈવેદ્ય અર્પણ કરો અને ત્યાર પછી આ વ્રતની કથા સાંભળો અને કથા સાંભળ્યા બાદ સપ્ત ઋષિઓની આરતી કરો અને ત્યાર પછી આપે જે પ્રસાદ ધરાવ્યો હોય તેને સૌ લોકોમાં વહેંચવો અને આજના દિવસ દરમિયાન ફળાહાર જ ગ્રહણ કરવું અને વ્રત પૂરું થાય ત્યાર પછી બીજા દિવસે બ્રાહ્મણોને ભોજન કરી આપની ક્ષમતા અનુસાર દાન દક્ષિણા આપવી. આ વ્રત કરતી વખતે બ્રહ્મચર્યનું પાલન કરવું જરૂરી છે. ઋષિ પંચમીના દિવસે એટલે કે આ સામા પાંચમના વ્રતમાં કંદમૂળ ખાવાને બદલે વાડાના શાક ખાવામાં આવે છે. ખડધાનમાં સામો ઉપરાંત વાડાના તમામ શાક પણ પાંચમના પર્વે ખવાય છે, એટલે કે દૂધી, તુરિયા, ચીભડું, ગલકા વગેરે આપ ખાઈ શકો છો. અને આજના દિવસે સામો ખાવાનું મહત્ત્વ વધારે છે, તેથી આ ઋષિ પંચમીને સામા પાંચમ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને મિત્રો, આ ઉપરાંત આપ તમામ પ્રકારના ફળ પણ ખાઈ શકો છો અને આ વ્રતમાં કંદમૂળના ભોજનનો નિષેધ હોવાથી આપ સુરણ કે બટાકાનો ખાવામાં ઉપયોગ કરી શકતા નથી. તેથી જ્યારે આપ સામો બનાવો ત્યારે તેમાં બટાકાનો ઉપયોગ કરવો નહીં, ફક્ત સામો જ રાંધીને ખાવો.
તો મિત્રો, દરેક વ્રતનું કંઈક આપણને ફળ મળતું જ હોય છે, તો આ વ્રતનું પણ આપણને ફળ મળે છે। એવું કહેવાયું છે કે મહિલાઓ ઋષિ પંચમીનું વ્રત કરે છે તો તેના તમામ દુઃખ દૂર થાય છે અને સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। જો તેને રજસ્વલા દોષ હોય તો તે પણ દૂર થાય છે અને જો લગ્ન કરેલી મહિલાઓ આ વ્રત કરે તો તેની બધી જ ઈચ્છા પૂરી થાય છે। અને એવું કહેવાયું છે કે આજના દિવસે બની શકે તો ગંગામાં સ્નાન કરવું અને જો ગંગાએ જઈને આપણે નાહી શકીએ નહીં તો ઘરમાં જ સ્નાન કરતી વખતે પાણીમાં ગંગાજળના બે ત્રણ ટીપા ઉમેરી દેવા કે જે ગંગામાં સ્નાન કર્યા બરાબર જ ગણાય છે। અને આ દિવસે સ્ત્રીઓએ સપ્ત ઋષિઓની પૂજા કરીને તેમના આશીર્વાદ મેળવવા, કેમ કે એવું કહેવાયું છે કે ઋષિના આશીર્વાદથી બીજા કોઈના મોટા આશીર્વાદ નથી। જો આપણને સપ્ત ઋષિના આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય તો આપણા જીવનનો બેડો પાર થઈ જાય। તેથી આજના દિવસે સપ્ત ઋષિની સેવા પૂજા કરી તેમને પ્રસન્ન કરવા, તેમની સાચી રીતે પૂજા વિધિ કરવી અને ત્યાર પછી તેની વ્રત કથા સાંભળવી। તો મિત્રો, આશા છે કે આપ સૌ લોકોને હવે સમજાઈ ગયું હશે કે આ સામા પાંચમનું વ્રત એટલે કે આ ઋષિ પંચમીનું વ્રત કેવી રીતે કરવું, આ વ્રતની પૂજા વિધિ શું છે, આજના દિવસે કઈ કઈ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। તો આશા છે કે આપ સૌ લોકો પણ આ વ્રત રાખશો અને ભગવાનને મારી પ્રાર્થના છે કે આપને જો રજસ્વલા દોષ હોય તો આ વ્રતથી આપનો આ દોષ દૂર થઈ જાય। અને મિત્રો, આજના દિવસે પૂજા કર્યા બાદ આ વ્રત કથા સાંભળવાનું પણ ખૂબ મહિમા છે, તેથી અમે આ સામા પાંચમની વ્રતની કથાનો પણ વિડીયો બનાવવાના છીએ, તો અવશ્ય આપ તે પણ આજના દિવસે સાંભળજો। તો મિત્રો, આવા જ અવનવા વિડીયો જોતા રહેવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો। અને આપને વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો। તો મિત્રો, હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ।